गुड मॉर्निंग मित्रों, अत्यार सुधीनी अंदर आपणे टोटल चार पद्धतिओ सीखी गया छे आईयूपीएससी नामकरण माटेनी। हवे जे बाकीनी छे पांच छ ए आजे आपणे जोवाना छीए। घणा बधा एक्जाम्पल छे, पहेलेथी छेल्ले सुधी विडियो जुओ, खास ध्यान राखवू एटले दरेक क्वेश्चन तमने व्यवस्थित समझाई शके, बराबर। त्रीजा नंबरनी जे मेथड हती एनी अंदर कोई एक विद्यार्थीने बे क्वेश्चन हता जे आपणे पहेला सोल्व करशुं पछी आपणे पद्धति स्टार्ट करशुं। तो आपणे जोईए पहेला तो ए बे एक्जाम्पल शुं हता। अने हजु एक खास वात हती के भाई तमे लोको टेलिग्राम चेनल जे मारी बनावेली छे ए डिस्क्रिप्शनमां एनी लिंक पण आपेली छे, ए लोको बधा ज सब्सक्राइब करी नाखो जेथी तमने दरेक विडियो जो ग्रुपमां तमने मळे छे साथे मटेरियल पण मळे छे, पण जो त्यांथी चूकाई जाय तो आ टेलिग्राम चेनलनी अंदर दरेक विडियो अने पीडीएफ एनी साथे राखेली छे, तमे एमांथी सरळताथी मेळवी शकशो। मारा दरेक विडियोनी अंदर ऑलरेडी मैं राखेला छे, बराबर। एटले खास ए पण सब्सक्राइब करजो, टेलिग्राम चेनल नी लिंक डिस्क्रिप्शन मां आपेली छे। जोईए आपणे पहेला जे एक्जाम्पल हता, जे डाउट हता पहेला विद्यार्थीओने ए जोई लईए। आ त्रीजी मेथडनुं त्रीजुं एक्जाम्पल COEN2, CN2 અને CL। હવે આ જે ઋણ વીજભાર વાળું હતું કે પ્રભાવ ક્ષેત્રની જમણી બાજુ ઋણ આયન હોય તો નામકરણ કેવી રીતે થાય, તો સૌથી પહેલા પ્રભાવ ક્ષેત્રની અંદર આપણે નામકરણ કરીએ તો પહેલા કોનું નામ કરશું, અહીંયા લિગેન્ડનું નામ આવશે। લિગેન્ડના નામની અંદર જો એક કરતા વધારે લિગેન્ડ હોય તો એની અંદર આલ્ફાબેટનો નિયમ લગાડશું, એટલે કે આ જે નામ છે ઇથેન 1,2 ડાયમાઇન ક્યાંથી સ્ટાર્ટ થાય, ઈ થી સ્ટાર્ટ થાય, સીએન છે તો એ સી થી સ્ટાર્ટ થશે, સાયનાઇડ છે તો સી થી સ્ટાર્ટ થશે, તો સી અને ઈમાં કોણ પહેલા આવશે, સી પહેલા આવશે, કેટલી વખત છે, બે વખત છે, તો ડાય સાયનાઇડો, અને આગળ કોણ છે, સી છે, તો અહીંયા સી આવશે, જો એન હોત તો એન આવે, એન સી હોત તો એન આવે, બરાબર। ડાયસાયનાઇડો સી, પછી ઈએન પીએન પીટીએન માટે જો સંખ્યા એક કરતા વધારે હોય તો 20-30 આપણે ટેટ્રાક્સી આવા શબ્દો આપણે પૂર્વક તરીકે ઉપયોગમાં લેવાના છે, તો અહીંયા બે વખત છે તો 20 ઇથેન 1,2 ડાય એમાઇન, ઇથેન 1,2 ડાય એમાઇન, અને પછી કયો બાકી રહી જાય છે, ધાતુ કોણ બાકી રહી જાય છે, કોબાલ્ટ, તો આવશે કોબાલ્ટ, પછી ઓક્સિડેશન આંકની પહેલા જગ્યા ખાલી રાખવાની, પાછળ જે સીએલ લખેલો છે એના એ શું લખવાનું છે, ક્લોરાઇડ। જો મિત્રો આ ખાસ મેં પહેલાંય કીધું છે, કાઉન્સની અંદર લિગેન્ડ તરીકે હોય તો ક્લોરાઇડો થઈ જાય, અહીંયા ઋણ આયન તરીકે છે એટલા માટે શું થઈ જશે, ક્લોરાઇડ। ઓક્સિડેશન આંક કઈ રીતે ફાઇન્ડ કરશું, તો ટૂંકી મેથડ ફરી પાછી એક વખત જોઈએ, તો શું આવશે અહીંયા, સીઓ વત્તા 2 ઈએન વત્તા શું આવશે, 2 સીએન વત્તા સીએલ ઇઝ ઇક્વલ ટુ 0, આ રીતે આવશે। હવે આની અંદર ઓક્સિડેશન આંક સોરી વીજભાર લખતા જઈએ, સીઓ વત્તા 2 ઈએન નો શું આવશે, ઈએન તટસ્થ છે તો શૂન્ય આવશે, સાયનાઇડ નો શું આવશે, -1 આવશે, વત્તા સીએલ નો પણ શું આવશે, -1 ઇક્વલ ટુ 0, તો સીઓ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, +3, તો અહીં ઓક્સિડેશન આંક શું લખ્યો છે, +3। આ તો તમને કાઉન્ટિંગ કરતા આવડે છે ને થોડું ઘણું, હા સાદુરૂપ આવડવું જોઈએ, નો આવડે તો ફરી પાછું શીખજો। ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ પીટી પીએન 2 સીઓ 3 અને સીએલ, તો આની અંદર શું આવશે, સૌથી પહેલા કાર્બોનેટો અને પીએન એના આલ્ફાબેટ જોઈએ તો આનો પી થી સ્ટાર્ટ થશે, આનો સી થી નામ સ્ટાર્ટ થશે, પીએન એટલે પ્રોપેન 1,2 ડાયમાઇન સોરી 1,3 ડાયમાઇન, તો અહીંયા શું આવશે, નામ પહેલા કાર્બોનેટો, પછી બે વખત છે તો 20 પ્રોપેન 1,3 ડાયમાઇન, જો તમને નિયમ યાદ ન હોય તો નિયમ માટેનો આગળનો લેક્ચર છે જોઈ લેજો, બરાબર, આ નિયમ ભૂલાઈ જાય ને એટલે જ નામકરણ યાદ રહેતા નથી, બીજું કાંઈ જ વાંધો નથી આવતો, એટલે નિયમના લેક્ચરને પાછું રિવિઝન કરું, કાર્બોનેટો 20 પ્રોપેન 1,3 ડાયમાઇન, પીટી છે તો શું આવશે, પ્લેટિનમ, આખે આખું નામ જ લેવાનું છે, પ્લેટિનેટ નથી કરવાનું, એ પહેલી અને બીજી પદ્ધતિની અંદર હતું, બરાબર છે, એટલે તમારે જોતું જવાનું આ દરેક પદ્ધતિની અંદર ડિફરન્સ શું છે, મેં અગાઉ એક હેડિંગ આપીને તમને સમજાવેલું છે। પછી ઓક્સિડેશન આંકની જગ્યા ખાલી રાખવાની છે અને શું આવશે, સીએલ પાછળ છે તો ક્લોરાઇડ, આમાં પણ ઓક્સિડેશન આંક કઈ રીતે સેમ એઝ આમાં જેમ આપણે કાઉન્ટિંગ કર્યું એ જ રીતના આવશે, પણ સીઓ 3 છે ને એનો વીજભાર છે -2 અને સીએલ નો -1, આ જમણી બાજુ જાય તો શું થઈ જાય, +3 થઈ જાય, -2 -1 જમણી બાજુ જાય તો પ્લસ,
અને કેવા થઈ જશે 3, એટલે આ ઓક્સિડેશન અંક શું લખ્યો છે 3. આ જ રીતના તમે આને પણ લખી શકશો, બરાબર. આઈ થિંક તમને આ સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ પદ્ધતિમાં જઈએ, પાંચમી પદ્ધતિ જે છે એ જોઈએ. તટસ્થ પ્રભાવ ક્ષેત્ર ધરાવતા સવર્ગ સંયોજનો, એટલે માત્ર ને માત્ર પ્રભાવ ક્ષેત્ર જ છે અને એ પણ કેવું છે, તટસ્થ છે, એટલે કે કોઈ જ ઉપર વીજભાર આપેલા નથી. એટલે કે આગળ ધન આયનય નથી, અહીંયા પાછળ ઋણ આયનય નથી, અહીંયા ઉપર પ્લસ કે માઇનસ ચાર્જ પણ ન હોય તેવા સંયોજનો, બરાબર. જોઈએ NiCO4 જાણીતું એક્ઝામ્પલ. હવે આનું એક્ઝેક્ટ નામ આપણે જોવાના છીએ. તો પ્રભાવ ક્ષેત્રની અંદર નામ માટેનો એક જ નિયમ સરખો છે કે સૌથી પહેલા લિગેન્ડનું નામ લેવાનું, પછી ધાતુ આયનનું નામ લેવાનું. જો એક કરતા વધારે લિગેન્ડ હોય તો એની અંદર આલ્ફાબેટનો નિયમ આપણે લગાડવાનો છે, બરાબર. તો હવે જોઈએ, ટેટ્રા ચાર વખત છે અને CO છે ટેટ્રા કાર્બોનિલ નિકલ. આ નામ જે છે એ આખું જ લેવાનું છે, ટેટ્રા કાર્બોનિલ નિકલ. અને પછી વીજભાર જે લખવાનો છે એ જો હોય તો ઠીક છે, કાંઈ જ વીજભાર નથી બીકોઝ ઓફ આ તટસ્થ લિગેન્ડ છે, તો આનો વીજભાર કેવો આવશે, શૂન્ય જ વીજભાર આવશે. શૂન્ય વીજભાર આવે તો અહીંયા ઓક્સિડેશન અંક પણ કેવો થઈ જશે, શૂન્ય. એના જેવું જ છે CO CO6, આ કોબાલ્ટ છે, આ કાર્બોનિલ છે, સિક્સ ટાઈમ છે, છ વખત છે, તો હેક્ઝા કાર્બોનિલ. પછી CO ને શું કેશું, કોબાલ્ટ. ઓક્સિડેશન અંક શું આવશે, ઝીરો. શું કામે, કેમ કે કાર્બોનિલ નો વીજભાર કેવો હોય, શૂન્ય જ હોય છે, તો આ પણ કેવું આવશે, શૂન્ય, બરાબર. ત્યાર પછી જોઈએ ત્રીજું, PTNH3 Cl NO2. તો ડાઈ એમાઇન, આની અંદર જો એક કહેવાનું રહી ગયું કે અહીંયા શું આવશે, આના માટે A આપણે લખશું. પછી ક્લોરાઇડ માટે શું લખશું, C, અને આના માટે N. કોણ પેલા આવવો જોઈએ, એ જ પેલા આવવો જોઈએ, ડાઈ એમાઇન. પછી Cl માટે શું આવશે, ક્લોરાઇડો. પછી NO2 માટે નાઇટ્રાઇટો, પણ N આગળ છે તો શું આવશે, N. O આગળ હોત તો ONO હોય તો O અહીંયા આવશે, અહીંયા N આગળ છે તો શું આવશે, N. નાઇટ્રાઇટો, N અને પ્લેટિનમ. ઓક્સિડેશન અંગ લાસ્ટમાં લખવાનો છે, પણ આ ક્યાંથી આવ્યો, તો એને આપણે બહુ ટૂંકમાં લખીએ તો કે ભાઈ PT નો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. PT વત્તા શું આવશે, અહીંયા 2NH3 વત્તા શું આવશે, Cl વત્તા શું આવશે, NO2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ઝીરો, બરાબર. તો હવે અહીંયા PT વત્તા 2NH3 નો વીજભાર શૂન્ય, ક્લોરિન નો વીજભાર -1, NO2 નો વીજભાર -1 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે તમે કાઉન્ટ કરી શકો તો PT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, +2 થઈ જાય, -1 -1 -2, જમણી બાજુ આવે તો શું થઈ જાય, +2. એટલે અહીંયા શું લખ્યો છે, +2. ગોતતા વળશે આ રીતે, જાતે ટ્રાય કરજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ચોથું, CuCl2CH3NH2 ટ્વાઇસ છે, આ મિથેનેમાઇન છે અને એ પણ બે વાર છે, બરાબર. તો ડાઈ ક્લોરાઇડો આમાં શું આવશે, સૌથી પહેલા C અને આ મિથે, C અને M. તો ડાઈ ક્લોરાઇડો બે વખત છે તો 20 મિથેનેમાઇન, ENPN PTN કીધા હતા, સેમ એઝ અહીંયા મિથેનેમાઇન પણ આવશે. આ એક ઓલું વધારાના જે એક્ઝામ્પલની અંદર એડ કરી દેજો, આમાં પણ આપણે આવું પૂર્વક તરીકે લખી શકશું, 20 મિથેનેમાઇન બે વખત છે એટલા માટે. પછી કોણ આવશે, CU કોપર આખે આખું નામ, અને પછી ઓક્સિડેશન અંક લખવાનો છે. તો ઓક્સિડેશન અંક સીધી કેવી રીતના ખબર પડશે, તો આનો -1 આવશે, આનો શૂન્ય આવશે, બે વખત -1 થઈ ગયો એટલે -2, જમણી બાજુ જાય તો શું થઈ જાય, +2. આ ખાસ શબ્દો યાદ રાખજો અને સાંભળતા રહેજો, એક પણ મિનિટ આડાવાળું ધ્યાન કરતા નહીં, એવું હોય તો ઇયરફોન પહેરીને બેસવું. PTOX2PN2, તો આની અંદર O આવશે અને અહીંયા P આવશે, તમને લોકોને આલ્ફાબેટ આવડે જ છે. ડાય ઓક્ઝેલેટો બે વખત છે, ડાય ઓક્ઝેલેટો. પછી શું આવશે, PN છે તો 20 આગળ આવશે, અને એ પણ બે વાર છે એટલે 20 આવશે. 20 પ્રોપેન, 1,3 ડાય એમાઇન, PT હોય તો પ્લેટિનમ. ઓક્સિડેશન અંગની જગ્યા ખાલી, કેવી રીતે કાઉન્ટ કરશું, અહીંયા ઓક્ઝેલેટો માટે શું આવશે, -2, અને PN માટે શું આવે છે, શૂન્ય. તો 2 × 2 = 4, અને -4 આવશે, જમણી બાજુ જાય ઇક્વલ ટુ ની તો શું થઈ જાય, +4. એટલે અહીંયા શું લખ્યું છે, 4, આ રોમન આંકડામાં લખેલા છે 4 આ રીતના. ત્યાર પછી છઠ્ઠું એક્ઝામ્પલ, ZnH2O2Cl2, બે વખત
H2O છે અને બે વખત Cl છે આ A થી સ્ટાર્ટ થશે અને આ C થી સ્ટાર્ટ થશે બરાબર તો ડાઈ એકવા ડાયક્લોરાઇડો જો અંદરની બાજુ છે ડાયક્લોરાઇડો હવે કોણ વધ્યું Zn તો કે ઝિંક અને પછી શું છે અહીં ઓક્સિડેશન આંક 2 શું કમિનેન 2 છે કેમ કે Cl માટેનો ઓક્સિડેશન આંક -1 છે અને H2O માટે શું છે 0 છે તો બે વખત ક્લોરિન છે બે વખત -1 બીજી બાજુ સોરી જમણી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ બરાબર એટલે અહીંયા -2 માંથી શું થઈ જશે પ્લસ 2 હજુ એક વખત આને આપણે જોઈ લઈએ એટલે થોડું વધારે ખબર પડી જાય Zn વત્તા H2O કેટલી વાર છે બે વાર છે વત્તા શું આવશે અહીંયા 2Cl ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીં શું આવશે Zn વત્તા 2H2O કેવો છે તટસ્થ લિગેન્ડ છે વત્તા 2 Cl માટે -1 0 Zn ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે પ્લસ 2 આ તમને સાદું રૂપ આવડે છે એટલે હું ટૂંકમાં લખું છું સીધું સાયન્સ વાળા છો એટલું તો આવડે ને હા હવે જોઈએ સાતમું એક્ઝામ્પલ હવે થોડા મોટા એક્ઝામ્પલ કરવાની ટ્રાય કરી છે કે ભાઈ લિગેન્ડની સંખ્યા વધી જાય એવું એટલે CRNH3 CL3 અને EN બરાબર કંઈક આ રીતનું બંધારણ છે તો આની અંદર શું આવશે NH3 માટે A CL3 માટે C અને EN માટે E બરાબર એટલે આ નામ ઉપરથી નથી પેલા ઉપરથી છે NH3 એટલે એમાઇન નો A ક્લોરિન નો C અને ઇથેન 1-2 ડાયમાઇન નો E તો કોણ પેલા આવશે સૌથી પેલા એ જ આવશે એમાઇન પછી ડાયક્લોરાઇડો પછી ઇથેન 1-2 ડાયમાઇન એક જ વાર છે એટલા માટે જો અહીંયા સોરી ડાય નહીં ટ્રાયક્લોરાઇડો પછી ઇથેન 1-2 ડાયમાઇન અને હવે કોણ આવશે ક્રોમિયમ આખે આખું નામ ક્રોમેટ નો થઈ જાય યાદ રાખવાનું છે અને ઓક્સિડેશન આંક કેટલો છે અહીંયા 3 શું કામ એને 3 તો NH3 નો કેવો છે 0 EN નો કેટલો છે વીજભાર 0 આનો કેટલો છે -1 પણ કેટલી વાર છે 3 વખત -1 છે તો -3 થશે ટોટલ જમણી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ 3 હવે એના પછીનું એક્ઝામ્પલ તમારા હોમવર્કમાં છે આઠમું એક્ઝામ્પલ પાંચમી પદ્ધતિનું આઠમું એક્ઝામ્પલ FeCN2H2O2 આપણે જોઈએ સીધું નવમું એક્ઝામ્પલ બધા સેલર છે તમને આવડી જાય વાત છે છતાંય આપણે જોઈએ છીએ CRNC2 જો અહીંયા એન આગળ છે NC ટ્વાઇસ CL અને CO તો આનું સાયનાઇડો માટે શું આવશે સી સાયનાઇડો પણ એન આવશે પછી ક્લોરાઇડ માટે પણ અહીંયા CH તો અહીંયા આપણે બે જરૂર પડશે અહીંયા બીજા વર્ડની કે અહીંયા વાય આવશે ને અહીંયા એચ છે તો એચ પહેલા આવશે પછી આમાં પણ સી છે પણ અહીંયા એ છે તો સૌથી પહેલા કોનો વારો આવશે એનો વારો આવશે કેમ કે પહેલા ત્રણેયમાં સી છે તો એના પછીના શબ્દો જોવાના એ એચ અને વાય તો સૌથી પહેલા કાર્બોનિલ પછી આવશે ક્લોરાઇડો પછી ડાયસાયનાઇડો બે વખત છે ને તો અહીંયા શું આવશે બે વખત છે તો આગળ પૂર્વક લખવો પડશે ડાય સાયનાઇડો આગળ એન છે તો અહીંયા લખશું એન પછી સીઆર માટે ક્રોમિયમ અને ઓક્સિડેશન આંક 3 આપ્યો છે કેવી રીતે 3 આવ્યો હશે તો આઇસોસાયનાઇડ અથવા તો સાયનાઇડો એન જે છે એનો ઓક્સિડેશન આંક સોરી વીજભાર -1 છે બે વખત -1 અને આ એક વખત -1 ટોટલ 3 વખત -1 થયા જમણી બાજુ જાય તો શું થઈ જશે પ્લસ 3 બરાબર હવે તમે સમજી શકો છો સરવાળો જ કરવાનો છે ઇક્વલ ટુ 0 વીજભાર તમને લોકોને હવે આવડે છે કાર્બોનિલનો વીજભાર શું થાય છે શૂન્ય થાય છે કોષ્ટક યાદ ન હોય તો પાછું જોઈ લેજો ત્યાર પછી સીયુ બીઆર 2 એનએચ 3 2 આની અંદર શું આવશે બ્રોમિન બી થી સ્ટાર્ટ થશે આનો સ્પેલિંગ એ થી સ્ટાર્ટ થશે તો શું આવશે અહીંયા ડાય એમાઇન ડાય બ્રોમાઇડો કોપર 2 તો અહીંયા શું કામ એને 2 આવશે કેમ કે બ્રોમિનનો એક બ્રોમિનનો -1 બે બ્રોમિનનો ટોટલ શું થઈ જશે -2 જમણી બાજુ જાય તો પ્લસ 2 બરાબર ત્યાર પછી લાસ્ટ આમ તો લાસ્ટ નથી લાસ્ટ તમારા હોમવર્કમાં છે એનઆઈ એનસીએસ ઓએચ અને ઈએન એનસીએસ તમને લોકોને યાદ જ છે અહીંયા થાયોસાયનેટો માટે ટી આવશે હાઇડ્રોક્સાઇડ માટે એચ આવશે અને ઈ આવશે સૌથી પહેલા કોણ આવશે ઈ ઇથેન 1-2 ડાયમાઇન પછી ઓએચ માટે હાઇડ્રોક્સો પછી ટી માટે આવશે થાયોસાયનેટો પણ આગળ કોણ આવશે એસ કે એન તો આગળ એન છે તો અહીં શું આવશે એન એનઆઈ માટે શું લખશું નિકલ ઓક્સિડેશન આંક શું આવશે તો ઓએચ નો વીજભાર -1 છે એનસીએસ નો -1 છે ઈએન નો 0 છે તો ટોટલ -2 જમણી બાજુ જાય તો પ્લસ 2 તો નિકલ નો અહીંયા વીજભાર સોરી ઓક્સિડેશન આંક શું થઈ જશે +2 બારમું એક્ઝામ્પલ કોબાલ્ટ ઓએક્સ ઓએનઓ
અને સીઓ આ તમારા માટે છે એની અંદર તમને હું એક વીજભાર કહી દઉં છું ઓએક્સ માટે માઇનસ ટુ આવશે આનો માઇનસ વન આવશે અને આનો શૂન્ય આવશે આ હિન્ટ છે આગળ પાછળ આલ્ફાબેટ કયા આવશે એ તમારે જોઈ લેવાના છે બરાબર જો આગળના એક્ઝામ્પલ જોઈ લેજો કે આવા લિગેન્ડનો ઉપયોગ કર્યો ત્યારે આપણે આલ્ફાબેટ શું લઈએ છીએ હવે આપણે જોઈએ છઠ્ઠી પદ્ધતિ આના જેવી જ છે થોડીક અલગ છે બે પ્રભાવ ક્ષેત્ર હોય એવી છઠ્ઠી પદ્ધતિ બે તટસ્થ પ્રભાવ ક્ષેત્ર થી બનેલું સવર્ગ સંયોજન હોય તો એનું નામ કેવી રીતે કરશું તો અહીંયા તમને એક્ઝામ્પલ ની અંદર દેખાય જ છે કે ભાઈ બે પ્રભાવ ક્ષેત્ર આપેલા છે બે જુદા જુદા છે પણ બંને એક સાથે કનેક્ટેડ છે એમની સાથે કોઈ વીજભાર જોડાયેલા નથી ઉપર કે આગળ કોઈ ધન કે ઋણાયન પણ આપેલા નથી તો આનું નામકરણ આપણે કઈ રીતે કરશું તો મિત્રો પ્રભાવ ક્ષેત્ર માટેના નામકરણની કોઈ જુદી જુદી પદ્ધતિઓ નથી આ પ્રભાવ ક્ષેત્રનું નામ કરવું છે તો આની અંદર લિગેન્ડ કયો છે તો આ એક જ આપેલો છે એનએચ થ્રી કેટલી વાર આપેલો છે તો કે ભાઈ બે વાર આપેલો છે શું લખશું ડાયએમાઇન પછી એજી છે તો એનું નામ શું છે આર્જેન્ટિનમ આખે આખું નામ લખવાનું છે હવે આ લખાઈ ગયું આટલું નામ પછી એના ઓક્સિડેશન અંકની પહેલા આપણે શું કરવાનું આ જગ્યા ખાલી રાખી દેવાની છે ત્યાર પછી સીધું નામ સ્ટાર્ટ કરશું બીજા પ્રભાવ ક્ષેત્રની અંદર બીજું પ્રભાવ ક્ષેત્ર છે એની અંદર જે લિગેન્ડ કયો છે અહીંયા સાયનાઇડ છે તો આપણે લખશું ડાઈ બે વખત છે એટલે સાયનાઇડો અને સી આવશે અહીંયા કેમ કે આગળ સી છે પછી શું છે તો એજી જ છે દરેક વખતે જોજો આમાં બંને જે ધાતુ આયન છે એ કેવા હશે સમાન જ હશે એજી અહીંયા છે તો અહીંયા પણ એજી જ હશે આમાં કેમ નીચે ક્રોમિયમ છે તો અહીંયા ક્રોમિયમ જ છે તો આ એજીનું નામ પહેલી વખત જ્યારે આપણે લીધું ત્યારે આર્જેન્ટિનમ આખું લીધું છે બીજી વખતમાં પાછળ એટ પ્રતિ આવશે આર્જેન્ટેટ અને પછી પાછો એનો ઓક્સિડેશન અંક આવશે હવે ઓક્સિડેશન અંક કેવી રીતે આપણે લખવાના છે એ ખાસ જોવાનું છે તો અહીંયા સાયનાઇડનો ઓક્સિડેશન અંક કેટલો છે માઇનસ વન પણ બે વખત છે તો ટોટલ કેટલો થશે માઇનસ ટુ અને જમણી બાજુ જાય તો શું થઈ જશે પ્લસ ટુ હવે પ્લસ ટુ ઓક્સિડેશન અંક હોય તો આપણે અહીંયા પ્લસ ટુ નથી લખતા બંનેની અંદર એક એક ઓક્સિડેશન અંક આપવાનો છે ટોટલ ટુ થવો જોઈએ એટલે આ એજીનો પણ વન અને આ એજીનો પણ વન ટોટલ ટુ બરાબર એટલે અહીંયા ટોટલ ટુ મળે છે તો આ એજી માટે જ આપણે પ્લસ ટુ લખવાનો નથી અહીંયા શૂન્ય લખવાનો આવતો નથી એ ખાસ યાદ રાખવાનું છે અહીંયા શૂન્ય આવશે નહીં શું આવશે અહીંયા ટુ આવ્યા છે તો બંનેની અંદર એક એક ડિવાઈડ કરવાના છે જો ચાર હોય તો બંનેમાં બે બે ડિવાઈડ કરવાના અને આનો જો ઓક્સિડેશન અંક છ આવે તો બેમાં ત્રણ ત્રણ ડિવાઈડ કરવાના આપણે બધા જ એક્ઝામ્પલ હમણાં જોઈએ ત્યાર પછીનું જ છે બીજું એક્ઝામ્પલ સીઆર ઈએન થ્રી સીઆર ઓએક્સ થ્રી તો આની અંદર સૌથી પહેલા આનું નામ લેવાનું છે ત્રણ વખત છે તો ટ્રીસ ઇથેન વન ટુ ડાયમાઇન સીઆર માટે ક્રોમિયમ આખે આખું નામ અહીંયા જે આ કાઉન્સ છે ને આપણે અત્યારે બાકી રાખી દેવાનો શું કામ એને કેમ કે એનો ઓક્સિડેશન અંક આપણને છેલ્લે મળશે ત્યાર પછી ઓએક્સ ત્રણ વખત છે તો ટ્રાઈ ઓક્ઝેલેટો ત્રણ વખત છે ટ્રાઈ ઓક્ઝેલેટો પણ હવે જે ક્રોમિયમ છે એનું નામ કેવું લખવાનું છે આપણે પાછળ એટ પ્રત્યે લગાડીને એટલે કે શું આવશે ક્રોમેટ હવે આનો ઓક્સિડેશન અંક કાઉન્ટ કરીએ તો ઓએક્સ નો એકલાનો ઓક્સિડેશન અંક માઇનસ ટુ છે ટોટલ ત્રણ વાર છે તો કેટલા થશે ત્રણ દુ છ ત્રણ દુ છ થાય અને એ પણ કેવા છે અહીંયા માઇનસ છ છે જમણી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ એટલે આપણે આમનામ જ આનો જ ઓક્સિડેશન અંક ગણતા હોય ને આ રીતના કરાય કે સીઆર વત્તા ત્રણ ઓએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો સીઆર વત્તા ત્રણ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો સીઆર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય પ્લસ સિક્સ થાય પણ પ્લસ સિક્સ અહીંયા લખવાનો આવતો નથી બેમાં ડિવાઇડ કરી નાખવાનો છે અહીંયા ત્રણ અને અહીંયા પણ ત્રણ ક્રોમિયમનો ક્યારેય પ્લસ છ આવતો નથી આ યાદ રાખવાનું છે એટલે આવું ક્યાંય ભૂલેય ન થઈ જાય અને એ જીનો માટે ક્યારેય આવી રીતના ટુ નહીં આવે બરાબર એના એના ઓક્સિડેશન સ્ટેટ ફિક્સ હોય છે એનાથી વધારે ઓછા હોતા નથી એટલે આ એક પદ્ધતિ છે કે અહીંયા છ આવે છે તો બેમાં આપણે ત્રણ ત્રણ ડિવાઈડ કરવાના ચાર આવે તો બેમાં બે બે ડિવાઈડ કરવાના પેલું હંમેશા તટસ્થ જ હશે બીજાની અંદરથી જ આપણને ઓક્સિડેશન અંક મળતો હશે ત્યાર પછી ત્રીજું જોઈએ એક્ઝામ્પલ પીટી પીવાય ફોર આ પિરીડીન છે અને પીટી બીઆર ફોર ઓલું ઈચ્છા પૂરી થશે ચાર ઓક્સિડેશન અંક વડે તો અહીંયા શું આવશે ચાર વખત છે ટેટ્રાપિરીડીન પીટીનું અહીંયા આખે આખું નામ પ્લેટિનમ પછી એના પછી અહીંયા ઓક્સિડેશન અંગની જગ્યા આપણે ખાલી રાખી દેવાની અત્યારે એના પછી કોણ છે તો બીજા પ્રભાવ ક્ષેત્રની અંદર લિગેન્ડ સૌથી પહેલા ટેટ્રા બ્રોમાઇડો અને પીટી હવે શું લખવાનું પ્લેટિનેટ પાછળ એટ પ્રત્યે લગાડશું ઓક્સિડેશન અંક શું આવશે અહીંયા બીઆરનો માઇનસ વન આવશે બીઆરનો માઇનસ વન ફોર ટાઈમ માઇનસ વન
तो हवे शू थाशे प्लस फोर थी जैसे प्लस फोर थाई तो आपणे टोटल आने शू करवाना छे डिवाइड करवाना छे टू टू नी अंदर डिवाइड करी नाखशू बराबर ઉપરની જેમ જ તમારે કાઉન્ટ કરવાનો માઇનસ ફોર જમણી બાજુ જાય તો પ્લસ ફોર પણ આ એકલા પ્લેટિનમનો પ્લસ ફોર નથી બે પ્લેટિનમની અંદર આપણે ડિવાઇડ કરવાના છે એટલે શું થશે ટુ અને ટુ બેની અંદર આ ડિવાઇડ કરવાના છે આનો વીજભાર કેવો છે શૂન્ય છે આ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ઉપરમાં મેં તમને કીધેલા છે ઈએનના પણ કેવો છે અહીંયા શૂન્ય જ છે અને એનાથી ઉપર એનએચ થ્રી જો એનો પણ કેવો થશે શૂન્ય આ તમને ખબર જ હોવી જોઈએ અને લાસ્ટ વન સીઓ એનએચ થ્રી સિક્સ આમાં બહુ આપણે ઓછા એક્ઝામ્પલ લઈએ છીએ કેમ કે ખાસ એટલી બધી જરૂર પડતી નથી આ મેથડ આવડી જાય તો આવડી જાય એવા છે કેમ કે પ્રભાવ ક્ષેત્રની અંદર એક કરતા વધારે લિગેન્ડ હોય એવા તો તમે જોઈ જ ગયા છો આગળ બરાબર એટલે સીઓ એનએચ થ્રી સિક્સ અને સીઓ એસસીએન સિક્સ તો અહીંયા શું આવશે હેક્ઝા એમાઇન કોબાલ્ટ હેક્ઝા એમાઇન અને કોબાલ્ટ ઓક્સિડેશન આગની જગ્યા ખાલી રાખી દેવાની પછી શું આવશે હેક્ઝા પછી એસસીએન હોય તો થાયોસાઇનેટો પછી એસ શું કામ કેમ કે આગળ એસ છે અને હવે પાછા કોબાલ્ટને કેવી રીતના લખશું અહીંયા કોબાલ્ટ હતો અહીંયા કોબાલ્ટેટ થઈ જશે અને ઓક્સિડેશન આંક અહીંયા બેમાં ત્રણ ત્રણ ડિવાઈડ કરેલો છે શું કામ એને કેમ કે છ વખત માઇનસ વન ચાર્જ હોય ઇક્વલ ટુની જમણી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ છ થઈ જાય એટલે એકલા કોબાલ્ટનો ક્યારેય પ્લસ છ ઓક્સિડેશન આંક હોય ના હોય તો એને શું કરવાનું છે આપણે અહીંયા ત્રણ ત્રણ ની અંદર ડિવાઈડ કરવાનું છે ખબર પડશે એના પછીના જે બે એક્ઝામ્પલ છે એ તમારા હોમવર્કમાં છે પીટીએનએ થ્રી સિક્સ પીટીસીએલ સિક્સ એફઈએન થ્રી અને એફઈસીએન સિક્સ બહુ સિમ્પલ છે બે ની અંદર ઓક્સિડેશન આંગની હિંટ આપી દઉં નથી દેવી જવા દેવને જાતે ગોતજો ઉપરના ચારે ચાર એક્ઝામ્પલને જોજો અને જાતે ગોતવાની ટ્રાય કરજો બરાબર